નમસ્તે મિત્રો, એક્ઝામ્પલ 7.1 જોઈશું. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. એ બલ્બનો અવરોધ, બી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, સી પ્રવાહનું RMS મૂલ્ય શોધો. મિત્રો, ખૂબ ઈઝી દાખલો. તમને થોડાક ઇક્વેશન આવડતા હોય તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે ગણી શકો. બલ્બનો અવરોધ તમને V અને P આપેલો, તો પાવરના અલગ અલગ સમીકરણ, જેમ કે P બરાબર VI, P બરાબર I સ્ક્વેર R અને V સ્ક્વેર બાય R. તો જરૂરિયાત પ્રમાણે તમે આમાંથી કોઈ પણ એક ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. તો અવરોધ ગણવો હોય તો P બરાબર V સ્ક્વેર બાય R, તો R ને કરતા બનાવું તો R બરાબર V સ્ક્વેર બાય P. ઓકે, તો V બરાબર કિંમત આપેલી 220 એનો વર્ગ અને ભાગ્યા 100 બરાબર. તો આનું સાદુરૂપ મિત્રો કેલ્સિયમ આપણે આપી દઈએ, તો 220 ગુણ્યા 220 ભાગ્યા 100, તો આનો લગભગ જવાબ આવશે 484 વોટ. એકમ આપણે ખાસ લખીશું, તો P બરાબર 484 વોટ. સોરી, માફ કરો, આપણે એ આર ગણ્યું, તો આર માટે ઓમેગા. ઓકે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. હવે મિત્રો, તમને વી આર એમ એસ આપેલો, તો આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. વી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય અંડરરૂટ 2. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2 ઇન્ટુ વી આર એમ એસ. તો અંડરરૂટ 2 એટલે કે 1.41 અને વી આર એમ એસ 220. તો આનો પણ તમે કેલ્સિયમની અંદર ગુણાકાર કરી શકો, 220 ગુણ્યા 1.41, તો અપ્રોક્સિમેટલી 310.2 એકમ થશે આનો વોલ્ટ. અને બુકની અંદર મે બી આનો જવાબ 311 વોલ્ટ આપેલો હશે, અપ્રોક્સિમેટલી લખી શકાય 311 સોરી વોલ્ટ. ઓકે, સીધે સીધું સમીકરણ યાદ હોય તો તમે ગણી શકો વી આર એમ એસ અને વીએમ વચ્ચેનો સંબંધ. પ્રતિયો કિસ્સો પ્રવાહ, તો આ સમીકરણનો ઉપયોગ કરી શકો તમે. ઈ બરાબર વી આર. આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને જો આરએમએસ મૂલ્ય લઈએ, તો બંને આરએમએસ જ લેવાના, બંને આરએમએસ લેવાના સોરી, અથવા બંને ના મહત્તમ મૂલ્ય. એવું નહીં કરવાનું કે વી આરએમએસ લઈએ અને આઈએમ લઈએ, એ નહીં ચાલે. તો આની અંદર આઈ નહીં કરતા બનાવીએ, તો આઈ બરાબર લખાય પી બાય પી. તો પી બરાબર 100 અને વી બરાબર 220. આનું પણ મિત્રો સાદુરૂપ તમે આપી શકો કેલ્સિયમની અંદર, 100 ભાગ્યા 220, તો જવાબ આવશે 0.454. પાછળના ડિજિટ નથી લખતો, રાઉન્ડ ઓફ કરી શકો, લગભગ 0.454 એમ્પિયર. તો આ પ્રમાણે તમે આ દાખલો ભરી શકો, ખૂબ ઈઝી દાખલો હતો. પાવરના ઇક્વેશન તમને યાદ હોય, પી બરાબર વી આઈ, પી બરાબર આઈ સ્ક્વેર આર, પી બરાબર વી સ્ક્વેર બાય આર. તો પહેલા કેસમાં અવરોધ ગણવા માટે આપણે પી બરાબર વી સ્ક્વેર બાય આર પ્રમાણે કામ કર્યું. બીજામાં વી આર એમ એસ અને આ વીએમ વચ્ચેનો સંબંધ વીએમને કરતા બનાવીએ. અને લાસ્ટમાં પ્રવાહની ગણતરી કરવા માટે જે કિંમતો આપેલી હોય તે પ્રમાણે વિચારવું પડે.